વેલકમ ટુ બોર કપ પીડી. ચાલો બુધિયા બુધવાર દેખીવા. બહુ બાત્યા ઓ ખંડિયા ભૂત ભીતરે પાર્થક્ય કોણ? જેતેબેળે વાયુમંડળર તાપમાત્રા બઢી જાય સેતેબેળે સાગરર જળસ્તરર તાપમાત્રા મધ્ય બઢી જાય. જળર તાપમાત્રા બઢીબા જોગું જળ બાષ્પ હોઈ જળીય બાષ્પ આકારરે ઉપરકુ ઉઠી જાય. ઉપરે બાદલ બા મેઘ સૃષ્ટિ હુએ. વાયુમંડળર તાપમાત્રા બઢીબા જોગું વાયુ હાલુકા હોઈ જાય ઓ ઉપરકુ ઉઠી જાય. એહા દ્વારા સમુદ્રરે લઘુચાપ સૃષ્ટિ હુએ. સેહી શૂન્ય સ્થાનકુ પૂરણ કરીબા પાઈ આખપાખરુ થંડા પવન સેહી જાગાકુ આસીતાય. એહી થંડા પવન પૂણી ગરમ હોઈ ઉપરકુ ઉઠી જાય. એથીરે તિબા જળીય બાષ્પ ઉપરકુ ઉઠીબા પરે સેઠાકાર તાપમાત્રા કમ થિબારુ જળીય બાષ્પ બાદલરે પરિણત હુએ. એહી પ્રક્રિયા બારંબાર હેબા દ્વારા ઉપરે એક ઉર્ધ્વ ચાપ સૃષ્ટિ હુએ એવં પવન ઉર્ધ્વ ચાપ અંચળરુ નિમ્ન ચાપ અંચળકુ આસીબાકુ ચેષ્ટા કરે. તળુ ગરમ પવન ઉપરકુ ઉઠી જાય ઓ ઉપરુ થંડા પવન તળકુ આસે એવં કોરિઓલિસ બળ જોગું એહી પવન સીધા સીધા ઉપરકુ ન જઈ બા તળકુ ન આસી એહા ગોલ ગોલ બુલી બુલી આસે. જાહા ફળરે એક ભોંરી સૃષ્ટિ હુએ. એહી ભોંરી જોગું જળ ભાગરે એહીપરી એક ચક્ર સૃષ્ટિ હુએ. એહી ચક્રર મઝીરે લઘુચાપ સૃષ્ટિ હોઈથાએ. એહાકુ ચક્રવાતર આખી બોલે કુહાજાએ. એહી આખીર ચારિપટે પવન અધિક વેગરે બોહીથાએ. ચક્રર બહાર પટે બાદલ ગુડિક ઘુરુથાંતિ. એહીપરી ચક્રવાત બા સાયક્લોન સૃષ્ટિ હુએ. જેતેબેળે સૂર્યંકર પ્રકોપ બઢી જાય સેતેબેળે વાયુમંડળરે ઉત્તાપ બઢી જાય. જાહા ફળરે સેહી સ્થાનરે વાયુ ઉત્તપ્ત હોઈ હાલુકા હોઈ જાય ઓ હાલુકા હેબા કારણરુ ઉપરકુ ઉઠી જાય. જેપરી આમે જાણીચે હાલુકા જીનિષ સબુબેળે ઉપરકુ જાય. વર્તમાન સેહી શૂન્ય સ્થાન પૂરણ કરીબા પાઈ આખ પાખરુ થંડા પવન ગતિશીળ હોઈ સેહી સ્થાનકુ આસંતિ. જાહા દ્વારા જોરે પવન બહે સેહી વાયુ પૂણી ઉત્તપ્ત હોઈ તળુ ઉપરકુ ઉઠી જાય. એહી પ્રક્રિયા લગાતાર અહરહ ચાલીથાય. જાહા દ્વારા એહા એક કાહાળી આકારર ઉચ્ચ ધૂળି ઝડ સૃષ્ટિ હુએ. એહાર ઉચ્ચતા 1 મીટરરુ 1 કિલોમીટર પર્યંત હોઈપારે ઓ ચોડા 0.5 મીટરરુ 10 મીટર પર્યંત હોઈપારે. એહાર વિશાળ આકાર પાઈ એહા આમકુ એક બડ રાક્ષસ ભળી દેખાજાય. તેણુ આમે એહાર નામ ખંડિયાભૂત દેઇછંતિ. એહાકુ ઇંગ્રાજીરે ડસ્ટ ડેવિલ મધ્ય કુહાજાય. તાહેલે ખંડિયાભૂત ઓ બાત્યા કણ સમાન કે? બાત્યા ઓ ખંડિયાભૂત દુઇટે જાક પવનર ચક્રવાત જોગું સૃષ્ટિ હોઈથાય. પાર્થક્ય કેવળ એતિકિ જે પવનર ચક્રવાત જળ ભાગરે સૃષ્ટિ હેલે બાત્યા ઓ સ્થળ ભાગરે સૃષ્ટિ હેલે ખંડિયાભૂત. બાત્યા એક વિશાળ જળભાગ માને સાગર બા મહાસાગરરે સૃષ્ટિ હોઈથાય. ખંડિયાભૂત એક બડ ખાલી સ્થળ ભાગ માને પડિયા બા મરુભૂમિરે સૃષ્ટિ હોઈથાય. બાત્યારે જોરે વર્ષા હેબા સહિત જોરે પવન બહે ઓ બિજુળી મધ્ય મારે. કિંતુ ખંડિયા ભૂતરે પવન હુએ, ધૂળી ઝડ હોઈથાય ઓ ખરા હોઈથાય. પવનર એક ઉચ્ચ ચક્રવાત બા હ્વિર્લ વિન્ડ સૃષ્ટિ હોઈથાય. બાત્યારે પવનર ચક્રવાત 100 કિલોમીટર પર્યંત હોઈપારે. કિંતુ ખંડિયા ભૂત અતિ બેસીરે 0.5 કિલોમીટર પર્યંત હોઈપારે. બાત્યાર પ્રભાવ કિછી દિન
ବା ସପ୍ତାହ ପର୍ଯ୍ୟନ୍ତ ରହିଥାଏ, କିନ୍ତୁ ଖଣ୍ଡିଆ ଭୂତର ପ୍ରଭାବ ଅତି ବେଶୀରେ 20 ମିନିଟ୍ ପର୍ଯ୍ୟନ୍ତ ରହିପାରେ। ବାତ୍ୟାରେ ପବନର ବେଗ 100 ରୁ 150 କିଲୋମିଟର ପ୍ରତି ଘଣ୍ଟା ହୋଇପାରେ, କିନ୍ତୁ ଖଣ୍ଡିଆ ଭୂତରେ ପବନର ବେଗ 15 ରୁ 100 କିଲୋମିଟର ପ୍ରତି ଘଣ୍ଟା ମଧ୍ୟରେ ହୋଇପାରେ। ବାତ୍ୟା ଆସିଲେ ଅନେକ କ୍ଷୟକ୍ଷତି ଘଟାଇ ଯାଇଥାଏ, କିନ୍ତୁ ଖଣ୍ଡିଆ ଭୂତ ଯଦିଓ ବେଶୀ କ୍ଷତି କରିପାରେ ନାହିଁ, ତଥାପି ଆମେ ସତର୍କ ରହିବା ଦରକାର। ଆମେ ତ ବୁଝିଗଲୁ, ଆପଣ ବୁଝିଲେ କି ନାହିଁ? ଆଜିର ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଦେଇ ଜଣାନ୍ତୁ। ଆଜିର ପ୍ରଶ୍ନ, ବାତ୍ୟା ଓ ଖଣ୍ଡିଆ ଭୂତ ଦୁଇଟି ଯାକ କାହା ଯୋଗୁଁ ସୃଷ୍ଟି ହୋଇଥାଏ? ବୁଧିଆ ବୁଧବାର 79ର ୱିନର ମାନେ ହେଲେ ଅଳକାନନ୍ଦ, ଅର୍ଚ୍ଚନା ଓ ଜୟପ୍ରକାଶ। ସବୁ ବୁଧବାର ବୌର ଗପ ପେଡ଼ିରେ ବୁଧିଆ ବୁଧବାର ସିରିଜ ଦେଖନ୍ତୁ ଓ ବୁଧିଆ ହୁଅନ୍ତୁ।